નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી વાગોતર આપનું લોકસામના ન્યૂઝમાં સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર ધ્રાંગધ્રાથી અમારા રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા સાથે. સમગ્ર ઝાલાવાડ તથા ઝાલા વંશના કુળ દેવતા એવા ભગવાન હરપાલ દેવ દાદાનો આજે જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. કહેવાય છે કે હરપાલ દેવ દાદા અને શક્તિમાં એ એક જ રાત્રિએ 2300 ગામના તોરણ બાંધ્યા હતા, જેમાં ઈસવીસન 1190માં પ્રથમ તોરણ પાટડીમાં બાંધ્યું અને છેલ્લું તોરણ ઢીગડિયા બાંધ્યું અને એક રાત 2300 ગામમાં તોરણ બાંધ્યા. એમાંથી 500 ગામ હરપાલ દેવ દાદાએ ધર્મના બેન બનાવેલ રાણીને કાપડામાં ભેટ આપ્યા અને પોતાની રાજગાદી પાટડીમાં સ્થાપિત ઝાલાવાડના ઝાલા વંશના કુલપિતા તરીકે પૂજાતા હરપાલસિંહ દાદાનો 959મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં ધ્રાંગધ્રાના ગ્રીન ચોક ખાતે આવેલા હરપાલસિંહ દાદાના સાનિધ્યમાં ઝાલા પરિવાર દ્વારા કુલપિતા હરપાલસિંહ દાદાના જન્મોત્સવને રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય સહિત મહાઆરતી મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના તમામ ઝાલા વંશના ઝાલા વંશીય ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દાદાના સાનિધ્ય આરતીની સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રાના મહારાજા સિદ્ધરાજસિંહ તથા મહારાણીજીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હરપાલસિંહ દાદાના સાનિધ્યમાં ધ્રાંગધ્રાના મહારાજા તથા મહારાણીજીના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. જય માતાજી. સર્વે ઝાલાવાડ ભાઈઓને જય માતાજી. આજરોજ હરપાલ દાદાનો 959મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તરફથી આ ઉજવણી કરવામાં આવે છે અને હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજ એનો યજમાન છે. હું હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે આવેલ સૌ ભાઈઓનો આભાર માનું છું અને આવી જ રીતે ઉત્તરોત્તર દર વર્ષે વધુમાં વધુ સંખ્યામાં દરેક ગામમાંથી ભાઈઓ અહીંયા આવે અને આ જન્મોત્સવ ઉજવે એવી હું આશા રાખું છું. જય માતાજી. જય ઝાલાવાડ, જય પડદાદા, જય શક્તિમાં. હું ડૉક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ. આજે ધ્રાંગધ્રા ખાતે 959મો હરપાલ દાદાનો જન્મોત્સવ છે. આ જન્મોત્સવ નિમિત્તે આજે અમારા ધ્રાંગધ્રાના મહારાજા સાહેબ સિદ્ધરાજસિંહજી તથા મહારાણી સાહેબા આજે આરતી માટે પણ પધાર્યા હતા અને અહીંયા કણે ખૂબ જ બહોળી સંખ્યામાં ઝાલાવાડમાંથી દૂર દૂરથી બધા ઝાલાવાડ અને ઝાલાવાડવાસીઓ પધાર્યા હતા. ખૂબ સરસ રીતે બધાએ જન્મદિવસ સાથે આરતીનો પ્રસાદી લીધી બધાએ અને બધાએ ખૂબ ખૂબ શુભેચ્છા મેળવી છે. માત્ર ને માત્ર સંદેશો ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તરફથી કે જે ક્ષત્રિય સમાજ છે એ દરેક સમાજને સાથે રહેતો સમાજ છે અને અમારા હરપાલ દાદાને શક્તિમાં જ્યારે 2300 ગામના તોરણ બાંધ્યા હતા ત્યારે એમને માત્ર ને માત્ર દરેક સમાજને હિતમાં રાખીને બાંધ્યા હતા અને આજે એ ઝાલાવાડ વસેલું છે. એ ઝાલાવાડમાં રહેતા દરેક ઝાલાવાડીઓ સુખી થાય, સંપન્ન થાય એને ધ્યાનમાં રાખીને દર વર્ષે એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે. ફરી એકવાર બધાએ આખા ઝાલાવાડમાંથી પધાર્યા એ બદલ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ વતી બધાનો હું આભાર માનું છું. જય ઝાલાવાડ. તો જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.